तो वधती જતી મોંઘવારીને પગલે હવે ઠેરઠોર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। તો સીએનજી, પેટ્રોલ, ડીઝલ અને શાકભાજીના ભાવમાં વધારાથી લોકો રોષે પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ગ્રાહક સુરક્ષા, સત્યાગ્રહ ક્રાંતિ અને રિક્ષા ચાલકો દ્વારા પણ ઇન્કમ ટેક્સ ખાતે મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો જેમાં ગ્રાહક જાગો, ભાવ વધારો ભાગે વધતી જતી મોંઘવારી, એ જ ગૃહિણીઓની લાચારી, તો ધંધા રોજગાર ઠપ અને મોંઘવારી, ડાકણ મસ્ત જેવા બેનરો સાથે ગેસના બાટલા, શાકભાજી રસ્તા પર મૂડી અને મૂકી થાળી બગાડી અને મોંઘવારી મુદ્દે પ્રદર્શન, સાથે જ મોંઘવારીના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। બીજી બાજુ સરકાર મોંઘવારી ઘટાડે તેવી પણ માંગ કરવામાં આવી હતી। આ મહેંગાઈ ની ઉપર વિરોધ છે, મહેંગાઈ નું જો આ પરિસ્થિતિ છે, આ સાધારણ ગ્રાહક ની કમર તોડી નાખી છે। પેટ્રોલ 105 રૂપિયા, 108 રૂપિયા લીટર છે, સીએનજી, પીએનજી, બધા ગેસ બધું ને આસમાન ચૂમે છે। આ કોઈ સાધારણ માણસ એની ખરીદારી કરી નહીં શકતા, આવી પરિસ્થિતિ છે। ગેસ ની બાટલા 1000 રૂપિયા ની ઉપર થઈ ગયા છે, સબ્જી ની ભાવ એટલું બધું મહેંગાઈ થઈ ગયા છે કે માણસ આ જમવાની થાલી માંથી ડીશ માં આવી ગયા છે। આજે જમવાની થાલી માં કશું રાખી શકે એવી પરિસ્થિતિ છે નહીં। ગૃહિણી જયારે રસોઈ માં જાય છે, ખૂન ની આંસુ રોય છે। ગેસ ની બાટલા, ખાદ્ય તેલ, દૂધ આટલું બધું મહેંગી થઈ ગયા છે કે નાના નાના છોકરા ને મોં માંથી દૂધ નીકળી, દૂધ નકારી જાય એવી પરિસ્થિતિ છે। તો આવી પરિસ્થિતિમાં સરકાર આગે બંધ કરીને સોઈ રહ્યા છે અને કોઈની પુકાર એની કાન તક પહોંચતું નથી। આ બહુ ખરાબ પરિસ્થિતિ છે। સરકારે પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને સીએનજી માં જલ્દી પ્રજાને રાહત મળે એના માટે અમારી વર્ષોથી માગણી રહી છે કે આને જીએસટી માં લાવવામાં આવે, અથવા તો ટેમ્પરરી એની ઉપર લેવાતો વેટ અને એક્સાઇઝ ડ્યુટી નાબૂદ કરીને પ્રજાને રાહત આપવામાં આવે। સીએનજી ના બી ભાવ આસમાને પહોંચી રહ્યા છે, એટલે સરકાર શ્રીને અમે મુખ્યમંત્રીથી માંડીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલ એમને લેખિતમાં આવેદન પત્રો આપ્યા છે, તોય કોઈ નિરાકરણ ના આવતા અમારે આ બધા મોંઘવારી વિરુદ્ધના પ્રદર્શન કરવા પડે છે। અને છેવટે રિક્ષા ચાલકોને પણ અત્યારે અસહ્યનો સામનો કરવો પડે છે, એટલે સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે જો આ જીએસટી માં આ તમામ વસ્તુઓ લાવવામાં આવે, અથવા તો એક્સાઇઝ ડ્યુટી રેટ ઘટાડવામાં આવે, અને જો એ ના થઈ શકતું હોય તો સરકારના નિયમમાં રેટ કમિટીની, રિક્ષા ભાડા માટેની ભલે રેટ કમિટી છે, એના નિયમ પ્રમાણે એપ્રિલ મે માસમાં રિક્ષા ભાડાને રિવ્યૂ કરવાનો હોય છે, તે રિવ્યૂ કરવામાં આવે, પણ સરકારે હજુ સુધી કોઈ પણ સારી જાતના પગલાં લીધા નથી, એટલે આગામી દિવસોમાં પણ આવી રીતે અમે આંદોલન કરીશું।